જૂનાગઢ જિલ્લાના ભેસાણ મુકામે આજરોજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં અન્ય પાર્ટીઓ સાથે છેડો ફાડીને ભેસાણ મુકામે કાર્ય કરતા સંમેલન કાર્યક્રમમાં અંદાજિત 1500થી પણ વધુ અન્ય પાર્ટી અને કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ગત ચૂંટણી સમયે અપક્ષમાંથી ચૂંટણી લડેલા આજરોજ ફરી પોતાના સમર્થકો સાથે 150થી વધે ફોર વ્હીલ અને 3 લક્ઝરી લઈ ફરી ભાજપ સાથે જોડાયા. જૂનાગઢ જિલ્લાના ભેસાણ મુકામે આજરોજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં અન્ય પાર્ટીઓ સાથે છેડો ફાડી ભેસાણ મુકામે કાર્ય કરતા સંમેલન કાર્યક્રમમાં અંદાજિત 1500થી પણ વધુ અન્ય પાર્ટી અને કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના ગત ચૂંટણી સમયે અપક્ષમાંથી ચૂંટણી લડેલા આજરોજ ફરી પોતાના સમર્થકો સાથે 150થી ફોર વ્હીલ અને 3 લક્ઝરી લઈ ફરી ભાજપ સાથે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ કિરીટ પટેલ, રાજેશ ચુડાસમા, દેવામાલમ કેશોદ, ભગવાનજી કરગઠિયા માંગરોળ, સંજય કોરડિયા જૂનાગઢ, હર્ષદ રીબડિયા વેસાવદર, અન્ય નવા જોડાયેલામાં અરવિંદ લાડાણી, ભૂપત ભાયાણી ભેસાણ, કોંગ્રેસમાંથી સમીર પાંચાણી, અશ્વિન ખટારિયા તેમની ટીમ તથા આમ આદમી પાર્ટીના ગત ધારાસભ્યની ચૂંટણી લડેલા રામજી ચુડાસમા તેમજ તેમના સમર્થકો સાથે જોડાયા હતા. નમસ્કાર, હું અરવિંદ લાડાણી, કેશોદ પૂર્વ ધારાસભ્ય, આજે વિસાવદરના ભેસાણ ગામે ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા સંમેલન હતું, જેમાં સી આર પાટીલ સાહેબ મોટી ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે અમે અહીંયા હાજર રહ્યા છીએ. 150 કરતાં વધારે ગાડી અને 3 લક્ઝરી બસ લઈ અને મારા કાર્યકર્તાઓ સાથે હું અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યો છું. આજે પ્રદેશની અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને પ્રદેશની આગેવાની અને જૂનાગઢ જિલ્લાના આગેવાનો સાથે અમે અહીંયા કાર્યકર્તાઓનું સંમેલનની અંદર ખૂબ જ માન સન્માનથી જોડાયા છીએ. પાર્ટીએ પણ અમને વચન આપ્યું છે કે તમારું કાર્ય માટે તમારું માન સન્માન જળવાય, તમારી આગેવાની હેઠળ જે કાર્યકર્તાઓ આવ્યા છે એમનું પણ માન સન્માન જળવાય, એમનું કામ થાય અને આપણે બધા સાથે મળીને આવનારી 2024ની ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરીએ અને આપણી 26 સંસદને લોકસભાની સીટો જીતીએ, એના માટે અમે બધા અમારા કાર્યકર્તાઓ સાથે પ્રતિબદ્ધ છીએ. ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ અમે બધા અમારા કિશોર વિધાનસભા 81માં કામ કરશું અને ભારતીય જનતા પાર્ટીને જીતાડશું. ધન્યવાદ. ભેસાણ મુકામે કાર્યરત સંમેલનમાં પરબધામના મહંત કરશનદાસ બાપુ, મુક્તાનંદ બાપુ, વિજયદાસ બાપુ, અમૃતગીરી બાપુ અને સંતો આ સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ તમામને આશીર્વચન આપ્યા હતા. એને એક એક જીવનની ક્ષણ અને એના શરીરને એમણે આ દેશ માટે, આ દેશના લોકો માટે સમર્પિત કરીને ઘસી નાખ્યું છે, ત્યારે એમના માટે ભારત રત્ન એવોર્ડ એ જરૂર એમને મળવાપાત્ર છે. એના એ અધિકારી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું, પણ એમની કદર કરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ. આ રીતે આવા હીરાઓને શોધીને કે જેમણે દેશ માટે કામ કર્યું હોય એવા લોકોનું સન્માન કરતા હોય છે. આજે અડવાણીના સન્માનને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અડવાણીજીને અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ.